એટલે કે પોરબંદરથી અગિયારસો ને વીસ કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે જે સાતમી અને આઠમી જૂને વાવાઝોડામાં ફેરવાશે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો ગુજરાતની અંદર હજુ ચોમાસું તો બેઠું નથી પરંતુ એ પહેલાં વાવાઝોડાનું એંધાણ વર્તાઈ રહ્યું છે એવું જાણવા મળ્યું છે હવામાન વિભાગ એવું કીધું છે કે ગુજરાતથી એટલે કે પોરબંદરથી અગિયારસો વીસ કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે જે સાતમી અને આઠમી જૂને વાવાઝોડામાં ફેરવાશે એટલે આજે સાતમી જૂન છે અને આ જે લો પ્રેશર છે એ ઓલરેડી વાવાઝોડામાં ફેરવાઈ ચૂક્યું છે અને બે કિલોમીટરની ઝડપે એ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ગુજરાતની અંદર તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને સુરતના બાવન ગામો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે અને માહિતીઓ ભેગી કરવામાં આવી રહી છે આ જે વાવાઝોડું છે એને બીપોર જોઈ નામ આપવામાં આવ્યું છે અને આ નામ બાંગ્લાદેશે આપ્યું છે હવે હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ નવ જૂન અને દસ જૂન એ બે દિવસ વાવાઝોડાની અસર જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય એવી સંભાવના છે હજુ સુધી એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે આ વાવાઝોડું બીજે ફંટાઈ જશે કે સૌરાષ્ટ્ર તરફ આવશે હવે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ત્રણ તાલુકાઓને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે ચોર્યાસી તાલુકો મજુરા તાલુકો અને ઓલપાડ તાલુકો આ તાલુકાની અંદર આવતા બેતાલીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કામરેજ ખાતે એસડીઆરએફ એસડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને જો જરૂર પડશે તો તાત્કાલિક એનડીઆરએફની ટીમ બોલાવી લેવામાં આવશે જો કે ગુજરાતના માહિતી ખાતાએ એક એવી સ્પષ્ટતા કરી છે કે વાવાઝોડાની વાત સાચી છે પરંતુ ખોટી અફવા કોઈએ ફેલાવવી નહીં અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જે માછીમારો છે એમને અત્યાર સુધી કોઈ ચેતવણી આપવામાં આવી નથી પરંતુ ખાલી માછીમારોને એમ કહેવામાં આવ્યું છે કે મધ્ય અને અરબી સમુદ્રમાં સાહસ નહીં કરવા આ એમને સૂચન આપવામાં આવ્યું છે પરંતુ દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં નથી આવી એવું માહિતી ખાતાનું કહેવું છે બીજું નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ વાવાઝોડું બાર અને તેર જૂને ઓમાન તરફ ફંટાઈ શકે છે હવે જે પવનની જે ઝડપ છે એ ને સિત્તેર કિલોમીટર જેવી છે પરંતુ જે તારીખ વાઇઝ આપણે જોઈએ તો સાતમી જૂને રાત્રે એટલે આજે રાત્રે એકસો ને પાંત્રીસથી એકસો પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આઠમી જૂને એકસો ને સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે નવમી જૂને એકસો સિત્તેર કિલોમીટરની ઝડપે દસ અને અગિયાર જૂન બંને એકસો સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કીધું છે કે પવનની જ પવનની જે ગતિ છે એ બસો કિલોમીટર સુધી જઈ શકે છે અને અગિયારમી જૂન એ ગુજરાતના દરિયા માટે ખરાબ હોવાનું હવામાનના જાણકારોનું કહેવું છે કે આ અગિયારમી જૂને ગુજરાતના દરિયાકાંઠે હાલત વધારે ખરાબ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આ વાવાઝોડાની કેટલી અને કેવી જે અસરો પડતી રહેશે એની અમે તમને રેગ્યુલરલી અપડેટ આપતા રહીશું થેન્ક યુ વેરી મચ